નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એકમ છે આપણે જોયા હતા પહેલું છે વેપારી ઉપયોગ અને ઔષધીય ઉપયોગની અંદર આપણે રસી જેનો અભ્યાસ અત્યારે આપણે કરવાનો છે શિશુ અને બાળકોને રસી કેમ મુકવામાં આવે છે આપણને સાંભળ્યું છે કે નાના બાળકોને રસી મુકવામાં આવે છે ઘણી વખત પોલિયોની અથવા તો કમળાની એવી રસી આવતી હોય છે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો એ જ એન્ટીબોડી વડે એની સામે કેવી રીતે લડત આપી શકાય આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે બનેલા રહે છે તથા સૂક્ષ્મ જે રોગકારક સૂક્ષ્મ જીવ જીવથી આપણો બચાવ કરે છે બરાબર આપણે જે એન્ટીબોડી આપવામાં આવે છે એ લો રોગ સામે લડત આપે છે અને એ જે એન્ટીબોડી છે એ આપણા કોષોની અંદર વણાઈ જાય છે પછી જ્યારે પણ રોગકારકો આપણા શરીરમાં દાખલ થાય ત્યારે એ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને રોગકારકો સામે લડત કરે છે અને રોગકારકોનો નષ્ટ કરી દે છે અને આ રીતે આપણા શરીરનું રક્ષણ કરે છે તો આ પ્રકારે રસી છે એ કાર્ય કરે છે જે રસી આપી અને પહેલેથી જ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ છે કોલેરા ટ્યુબરક્યુલોસિસ શીતળા કમળો જેવા રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે એવર્ડ જેનરે સત્તરસો ને માં શીતળા માટેની રસીની શોધ કરી હતી તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકાવવામાં આવી હશે હા બાળકો જ્યારે નાના હોય ત્યારે એને છ મહિને એક વર્ષે આ રીતે રસીઓ મૂકાવવામાં આવતી હોય છે એ અલગ અલગ રોગોની રસી હોય છે જેથી કરી અને એના શરીરની અંદર જે એન્ટીબોડી છે એ મૂકવામાં આવે છે જેથી કરી અને જ્યારે પણ એને રોગકારકો લાગુ પડે તો એ તરત નષ્ટ થઈ જાય છે શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો કે આપણને કઈ કઈ રસીઓ મુકાવવામાં આવી છે એની યાદી આપણે બનાવી શકીએ એના માટે આપણે આપણા ઘરના વડીલોની મદદ લેવી પડે કારણ કે આપણે નાના હોઈએ ત્યારે આપણને રસી મુકાવી હોય તો કદાચ આપણને યાદ ન પણ હોય બધા બાળકોને રોગ સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક રસી જ છે કારણ કે બાળક જ્યારે સ્વસ્થ હોય છે ત્યારે જેને પોલિયોના ટીપા પીવડાવી દેવામાં આવે છે અને એ જે ટીપા છે એ રસી જેવું જ કાર્ય કરે છે જેથી કરી અને ભવિષ્યમાં ક્યારેય બાળકોને પોલિયોની તકલીફ ન થઈ જાય શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો હજી શીતળાની બીમારી આવી એનાથી પહેલાં જો રસી મુકાવી દેવામાં આવે તો એની શરૂઆત જ અટકાવી શકાય તો આ રીતે લગભગ શીતળાની બીમારી હવે ખૂબ જ ઓછી જોવા મળે છે કારણ કે એની રસી વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું અને શીતળાનો રોગ છે એ મોટે ભાગે હવે નષ્ટ થયું થઈ ગયો છે એવી જ રીતના પોલિયો છે એના ટીપા પીવડાવવામાં આવે છે પરંતુ પોલિયોની બીમારી હવે ખૂબ ઓછા લોકોને થાય છે એ પણ નષ્ટ થવાના આરે છે આજકાલ સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે અને અત્યારે પણ એક બીમારી જે ફેલાઈ રહી છે કોરોના બરાબર તો એની પણ રસીની શોધ ચાલુ છે આપણે પણ અવારનવાર સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે એની રસી છે એ શોધાઈ ગઈ છે પછી એમાં સફળતા પણ મળતી હોય છે ઘણી વખત નિષ્ફળતા પણ મળતી હોય છે પણ હજી અત્યારે જો આપણે જોઈએ તો કોરોનાનો વાયરસ છે એ વિશ્વવ્યાપી બન્યો છે અને એની રસી છે એ હજી સુધી શોધાઈ નથી જેના પ્રયાસો ચાલુ છે ત્યાર પછીનો જે ઉપયોગ છે ભૂમિની ફળદ્રુપતામાં વધારો જે આપણે એના પછીના સત્રની અંદર ભણશું